હાય, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે બધા એનિમલ એટલે પ્રાણીઓ. જો આ વોટર એનિમલ છે, પછી આ બધા કોણ છે? વાઇલ્ડ એનિમલ છે, પછી હા ડોમેસ્ટિક એનિમલ. ડોમેસ્ટિક એનિમલ એટલે પાલતુ પ્રાણી. તો આજનો આપણો ટોપિક છે એનિમલ, જેની સાથે આપણે સમર કેમ્પની મજા કરવાની છે. રેડી? ચલો આવી જાઓ, આવી જાઓ. કુતી
ટાઈગર, ટાઈગર એટલે યસ, એટલે ડેકો, ચિમ્પાન્જી, એલિફન્ટ, સ્ટેગ એટલે હરણ, અરે વાહ, બુલડોગ, યસ, જીરાફ એટલે જીરાફ, ફીશ એટલે માછલી, અરે બોલો, કબ એટલે સિંહનું બચ્ચું, બિલાડીનું બચ્ચું, યસ, ડાયનાસોર એટલે ડાયનાસોર, ડાયનાસોર, વાવ, હિપ્પોપોટેમસ, પાણીમાં રહે ને, અરે જીરાફ છે તમારી પાસે, યસ, શું છે, સીપ, સીપ એટલે ગેટુ, અરે વાહ, અને ગાયના બચ્ચાને શું કહેવાય, કાફ, કાફ એટલે વાછરડું, ગાયનું બચ્ચું, હે ને, છે માસ્ક, સરસ સરસ, બર્થડે ઉપર જાવ ત્યારે માસ્ક પહેરે છે ને, માસ્ક છે ને ખાલી આઈ કવર એવું કરે અને ફેસ પણ કવર કરે, રેડી, સૌ પહેલા તો કાર સીટ આવે છે, આ કાર સીટ બહુ બધા કલર ની આવે છે, ગ્રીન, યલો, પિંક, બ્લુ, વ્હાઈટ, પર્પલ, તમને જે કલર ગમે છે એ કલર ની કાર સીટ લીધી, લીધા પછી શું કરવાનું છે, એને પેન્ટ કરવાની છે, પેન્ટ કરવાની છે એટલે વાળવાની છે, આવી રીતે વાળી લીધી, ખાલી આટલું નાનું તમારા ફેસ જેટલું વાળવાનું છે, જો અત્યારથી કટિંગ કરશું તો આપણું પેપર બનાવી દે, ચલો હવે આપણે શું કરવાનું, પહેલા તો આઈ બોલ બનાવવા પડશે ને, એટલે સૌ પહેલા આપણે એને રાઉન્ડ કરી લઈએ, બરાબર ને ફ્રેન્ડ, પછી એને જેવો આકાર આપવો છે એવો આકાર આપી દઈએ, યે, જો આવી રીતે અહીંયાથી આપણે જોઈ શકીશું, આપણા કાન જેવું બની ગયું અને આ ફેસ કવર થઈ ગયું, થેન્ક યુ, હવે ચાલો સ્કેચ પેન કોણ લાવ્યું છે, આ ટીકલી લાવી છે, લાવો મને આપો, યસ, બ્લેક કલરની સ્કેચ પેન હોય ને, એનાથી
જો આપણે એટલા બધા સ્માર્ટ છીએ કે એક વખત જોઈ લઈએ તો પણ આપણને આવડી જાય. જો બેટા આને શું બોલાય છે? સીઝર. સીઝર સીઝર એટલે કાતર. મસ્ત છે. સાંભળો, આ કાતરનો ઉપયોગ તમે એકલા હોય ત્યારે કરવાનો નહીં. મમ્મી, પપ્પા, દાદા, દાદી, કાકા, કાકી કોઈ હોય ત્યારે જ આનો ઉપયોગ કરવાનો. રેડી? અધરવાઇઝ તમને વાગી જાય. આપણને વાગે એવું આપણે કોઈ કામ કરવાનું નહીં. તો ચાલો હવે પહેલા આને કટિંગ કરી લઈએ. હા, હું બધાને શીખવાડી. પહેલા એક વખત, હા, નાના છોકરાને એકલા હોય ત્યારે કટિંગ કરાય. સ્માર્ટ બોય, હા, વાગી જાય આપણને બ્લડ. હા, લોહી. રેડી? હવે જો આ એક બની ગયું પણ હજી આપણું બાકી છે. શું બાકી છે? આઈ બોલ. આપણને દેખાય આ કોણ તબલા વગાડે છે? ભાઈ, અહીંયા મ્યુઝિક ક્લાસ ચાલતો. રેડી? ready.
પલાડી પછી કોટન નું કપડું હોય ને એમાં બાંધી દેવાના અને એમાં 5-5 ચમચી ભરી પાણી રેડવાનું. સવારે 5 ચમચી, સાંજે 5 ચમચી. બે કલી બે દિવસ સુધી એને કોટલીમાં રાખવાના. ઓકે, પછી શું કરવાનું? જો આ એક મગ છે ને, એક મગ મગ આવડો કચ્છ છે, પણ એનો અંકુર કેવડો મોટો છે જો છે. જો આ મગ એ સ્પ્રાઉટેડ એટલે અંકુર, પલાળેલા જે અંકુર ઉગે ને એને સ્પ્રાઉટેડ બીન્સ કહેવાય. આ જો તમે ખાવ છો તો તમને પ્રોટીન મળે છે, આટલું બધું પ્રોટીન મળે. શું મળે? વાહ દેય ભાઈ વાહ, તમારું બતાવો તો બેટા માસ્ક.
તમારું માસ્ક બતાવો. વાહ ભાઈ વાહ. વચ્ચે થોડી સ્પેસ રાખજો. હા, કેવી રીતે? વચ્ચે થોડી સ્પેસ રાખીને પછી કટિંગ કરજો. મનુષ્યબેન કરો. હા, સ્ટાર્ટ કરો. ચાલો ચાલો, પેન્સિલથી લાઈન ડ્રો કરી લ્યો. હા, પેન્સિલથી થોડી આછી આછી લાઈન ડ્રો કરી લ્યો, પછી કટ કરો. ચલો, રાઉન્ડ માસ્ક બનાવવાનું છે તમારે, એમ ને? રેડી. બેન્ડ કરેલો ભાગ છે ને એ સાઈડ આંખ આવશે. બતાવો તો ભાઈ, તમારું રેડી છે માસ્ક? યસ, નાઇસ નાઇસ, મસ્ત માસ્ક બનાવ્યા હો તમે બધાએ. ચલો, એક સેકન્ડ, બેન્ડ કરી લીધું બધાએ. હવે ખાસ યાદ રાખજો, બેન્ડ કરેલો ભાગ છે એ આ સાઈડ રાખવાનો છે તમારે. બેન્ડ કરેલો ભાગ. વો
to your grandfather? Very good. Father's father. What would you say to your grandmother? Very good. Given by mother's mother. Nice. What would you say to your maternal uncle? Very good. What would you say to your maternal grandmother? Yes. What would you say to your maternal grandfather? Mother's father. What would you say to uncle's wife? Uncle's wife. Very good. What would you say to your father's wife? My mother. Very good. My mother. Father's mother, grandmother. Very good. Father's mother, uncle. Father's brother, uncle. દીદીને આપો. ચલો ચલો ચલો. યે.
શિવાંશભાઈ બહુ ગુડ બોય છે. ભાઈ બોલવાનું, ક્યારે એકલું નહીં છોડવાનું. અહીંયા દીદીથી સ્ટાર્ટ કર. આવી જાઓ ભૈયા, બેસો અહીંયા, આગળ આવો, આમ આગળ આવી જાઓ ભાઈ. ચલો ચલો અહીંયા 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 આવી જાઓ. ચલો હા, થેન્ક યુ બોલવાનું શિવાંશભાઈ. બધા દીદીને થેન્ક યુ બોલો. આવો અહીંયા આપી દો અહીંયા. હા ચલો અહીંયા દીદીને આપો. કેટલા મસ્ત લાગો છો ભાઈ તમે. અહીંયા આ દીદીને, આ દીદીને બાકી છે. હા અહીંયા અંદર જતા રહો, પેલી દીદીને દેવાનું છે. યસ હા અંકલ એટલે કાકા, અંકલ એટલે કાકા, અંકલ એટલે કાકાની કાકાની.
તમારા કાકાનો દીકરો કે દીકરી હોય તો એને તમે શું કહો છો? કઝિન. હી ઇઝ માય કઝિન, શી ઇઝ માય કઝિન સિસ્ટર. કહો છો ને કઝિન બ્રધર એટલે કે પિતરાય ભાઈ, અથવા તો કઝિન સિસ્ટર એટલે પિતરાય બહેન. રેડી? કઝિન ને શું કહેવાય? પિતરાય ભાઈ બહેન. કઝિન એટલે પિતરાય બહેન. કોના? તો કે અંકલ સન. કાકાના દીકરા કે ડોટર હોય તો એને શું કહેવાય? સન. કે ડોટર કાકાની હોય તો એને શું કહેવાય? અંકલ. કઝિન. શું કહેવાય? કઝિન. રેડી? નેક્સ્ટ ભાઈ તમે મને કહો તો ફાધર્સ મધર શું કહેવાય? ફાધર્સ મધર. ફાધર્સ મધર શું કહેવાય બોલો? વેરી ગુડ, ગ્રાન્ડ મધર. હાય, ચલો આજે આપણે શું શીખશું? ટાઈપ ઓફ રિલેશનશિપ. એટલે ટાઈપ ઓફ રિલેશનશિપ એટલે આપણા સંબંધો. અલગ અલગ સંબંધ હોય છે ને, મમ્મી પપ્પા વચ્ચેનો હોય, તમારી મમ્મી સાથેનો હોય, તમારા પપ્પા સાથેનો હોય, અંકલ આંટી બધા સાથેનો રિલેશન હોય. ચલો જોઈએ. પહેલું છે મધર. મધર, મધર એટલે મમ્મી. મમ્મી પણ મને પહેલા એ કહેશો ભાઈ આવી રીતે કેમ મેં લખ્યું છે? શું છે? નો ની નુના નો મતલબ શું થશે? નો ની નુના. પણ એ શું દર્શાવે છે? માલિકી. વેરી ગુડ. શું દર્શાવે છે? માલિકી દર્શાવે. અને શું કહેવાય? વેરી ગુડ. મધર એટલે મમ્મી નું અથવા મમ્મી ના મમ્મી નું. રેડી? મધર આ અપોસ્ટ્રોફી એસ છે અને શું દર્શાવે છે? માલિકી દર્શાવે છે. એનો અર્થ થાય છે નોની નુના. મધર મધર એટલે મમ્મી ના મમ્મી. ચલો મમ્મી ના મમ્મી ને આપણે શું કહેશું? કોણ છે? જગદીશ ધનખડ. નેક્સ્ટ છે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા.
એટલે નરેન્દ્ર. નેક્સ્ટ છે સ્પીકર ઓફ ધ લોકસભા, લોકસભાના અધ્યક્ષ. લોકસભાના અધ્યક્ષ કોણ છે? લોકસભાના અધ્યક્ષ. નેક્સ્ટ છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. ગવર્નર ઓફ આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. શક્તિકાંત દાસ. કોણ છે? તમને અત્યારે કોઈ પૂછે કે આપણા પ્રાઇમ મિનિસ્ટર કોણ છે તો નરેન્દ્ર મોદી. પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા પૂછે તો વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તો. નેક્સ્ટ સ્પીકર ઓફ ધ લોકસભા તો. નેક્સ્ટ ગવર્નર ઓફ આરબીઆઈ તો. રેડી? ચલો મનસ્વીબેન, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. વેરી ગુડ અનિલ ચૌહાણ. નેક્સ્ટ બાજુમાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. વેરી ગુડ. નેક્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. વેરી ગુડ. પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. સ્પીકર ઓફ લોકસભા. વેરી ગુડ, ઓમ બિરલા. નેક્સ્ટ છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. બોલો તો બેન, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. આગળ બેન તમે બોલો, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. ડીવાય ચંદ્રચૂડ. નેક્સ્ટ અપેક્ષા બેન, ગવર્નર ઓફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. શક્તિકાંત દાસ. નાની દુર્ગાવતી અન્ન યોજના. સ્ટેટ એટલે રાજ્ય. કયા રાજ્યમાં? મધ્ય પ્રદેશમાં. વર્લ્ડ ફોર ઓર્ફન નેશનલ ડે ઇઝ ઓબ્ઝર્વ એટલે વિશ્વ યુદ્ધ અનાથ દિવસ. કયો? અનાથ દિવસ. કયો? 6 જાન્યુઆરી. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ સ્ટેટ હેઝ રિસેન્ટલી બીકમ ધ ફર્સ્ટ ટુ મેપ એક્સિડન્ટ હોટસ્પોટ્સ. અકસ્માત હોટસ્પોટ તરીકે કયા રાજ્યને નકશામાં દર્શાવવામાં આવ્યું તો. કયું? પંજાબ. હાય ફ્રેન્ડ્સ, ટુડેઝ એક્ટિવિટી છે હાઉ ટુ મેક માસ્ક. માસ્ક કેવી રીતે બનાવશો? કાળશીટ. ચલો પહેલા તો તમારે કાળશીટ લેવાની છે. શું લેવાનું છે? કાળશીટ. હવે આ કાળશીટ ને તમારે માસ્ક બનાવવાનું છે એટલે બે સાઈડ ના ભાગ છે સરખા આવશે ને. હું તમને બધું શીખવાડું છું, બે જ મિનિટ અહીંયા ધ્યાન આપો. ઓકે, તમારે કાળશીટ લેવાની છે. આ કાળશીટ છે આવી રીતે લંબચોરસ છે રેક્ટેંગલ માં, તો આમ લાંબુ માસ્ક બનાવવા માટે તમારે વચ્ચેથી એને પેન્ટ કરવાનું છે. શું કરવાનું છે? પેન્ટ. પહેલા હું સમજાવું ત્યાં સમજી લો પછી કરજો. ઓકે, એટલે ઇઝીલી આવશે. એને હું પેન્ટ કરું છું. કઈ સાઈડનો ભાગ મેં જે વધારે લાંબો ભાગ છે એને હું પેન્ટ કરું છું. હું આમ પેન્ટ નહીં કરું, આવી રીતે પેન્ટ કરવાનું છું. ઓકે, હવે તમને ડાયરેક્ટ તો કાપતા આવડશે નહીં, તો શું કરવાનું? પહેલા તમારે એને પેન્સિલથી ડ્રો કરી લેવાનું છે. પેન્સિલથી તમારે ડ્રો કરવાનું. હું અહીંયા તમને બોર્ડ પર બતાવું છું. ઓકે, જો આ તમારા માસ્કની આગળ છે, આગળ છે ને, બે વડી છે ને, આ સાઈડથી તમે પેન્ટ કરેલું છે ને, તો અહીંયા તમારે વચ્ચે આંખ આવશે ને, અહીંયાથી પેન્ટ થશે. એક ભાગ આ સાઈડ, એક ભાગ આ સાઈડ જશે, એટલે વચ્ચેથી પેન્ટ કર્યું તો બે બાજુ આંખ આવશે ને. પહેલાં તો તમારે પહેલાં અહીંયા નાની આવડી આંખ કરી દેવાની છે. એનાથી દૂર આટલી બધી સાઈડ આટલું જ
ડિઝાઇન માસ્ક કેવું થશે જો આવું થશે આ તમારે આમ થશે ને આ બહારનો ભાગ રેડી પછી બે સાઈડથી તમારે ખોલી આવી રીતે કટિંગ કરો કટિંગ ક્યાં કરશો પહેલાં છેલ્લી લાઈન કટિંગ કરશો પછી અહીંયાથી સીધું ઉપાડી આટલું કટિંગ કરશો એટલે આ પટ્ટો રહેશે ને એમના હવે આ તમારું માસ્ક રેડી થાય ને પછી તમારે આ જે ખૂણા હોય છે ને બે સાઈડ એક ખૂણાને તમારે શું કરવાનું અહીંયા થોડી સેલોટેપ લગાવી દેવાનું શું કરવાનું બે સાઈડ આપણે કેમ પેઇન્ટ ફાટી ગયું હોય તો સેલોટેપ અહીંયાથી લગાવીને અંબાળી દેવાનું સેલોટેપ લગાવી દેવું એવી રીતે તમારે સેલોટેપ લગાવી દેવાનું પછી શું કરવાનું કોઈ અણીદાર એવું સાધન લેવાનું જે તમે ફરીકર યુઝ કરો છો એનાથી પેનથી કરશો તો તમારું માસ્ક ફાટી જશે પણ તમારે પેનથી કાઢવું પડે સોરી ફરીકરથી કાઢવું પડે અણીદાર સોય કે એવું હોય એનાથી એક કાઢવું પડી જાય અહીંયા અને અહીંયા બે હોલ કરશો એમાં દોરી બાંધી પછી પાછળ તમારે દોરી બાંધવાની બે સાઈડ એક એક ટુકડો દોરી થોડી લાંબી રાખવાની પાછળ સુધી અંબાઈ જાય રેડી આવી રીતે માસ્ક બનાવો પણ જો બીજી ડિઝાઇન હવે એક બીજું જોઈએ બીજી ડિઝાઇન કરવી છે રાઉન્ડ 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 ચશ્મા જેવી કરવી તો શું કરવાનું આ તમારું બેન્ડ કરેલું માસ્ક છે એને તમે કેમ કાપશો અહીંયાથી આટલું કાપશો અને અહીંયાથી આટલું કાપશો એટલે આ માસ્ક તમારું કેવું બનશે આવી રીતે બનશે રાઉન્ડ રાઉન્ડ ખબર પડી ગઈ આવી રીતે તમારું માસ્ક બનશે રાઉન્ડ રાઉન્ડ પછી તમારે ફેસ માસ્ક બનાવવું છે તો શું કરશો એક સાઈડ નો ફેસ કરો અહીંયાથી તો તમે બેન્ડ કરેલું છે ને તો શું કરશો અહીંયાથી આટલું આમ લેશો લેશો પછી આમ કરશો પછી આવું કરશો તો આ ફેસ માસ્ક બની જશે આ ભાગ આટલો રાખશો અહીંયા કાન જેવું કરશો ને અહીંયાથી આમ મોટું કરશો પછી અહીંયા તમારે મોટું ખુલ્લું અહીંયા આંખ રાખવાની તો અહીંયા આટલું કરશો એટલે આંખ રહી જશે પછી અહીંયા તમારો ફેસ રહી જશે તો આ તમારું કેવું માસ્ક તૈયાર થશે આવું ચલો તમારે જેવડું માસ્ક બનાવવું છે એટલો પેજ કાપી અને એને બેન્ડ કરી દો થોડો ભાગ સ્કેલથી લઈને કટિંગ કરી લો બેન પેજ કરી લો અને એને બેન્ડ કરી લો બધા ટેક યોર પેન્સિલ પહેલાં હાફ થોડું પેજ કટિંગ કરી લો જેવડું માસ્ક બનાવવું છે એટલું અને એને બેન્ડ કરી દો પ્યુ બેન્ડ બેન્ડ કરી દો બેન્ડ એટલે વાળવું વાળી દેવાનું છે વચ્ચેના ભાગથી એકદમ વચ્ચે સેન્ટરમાંથી વાળવાનું છે